માધ્યમથી લાઈવ પ્રોગ્રામો જોવાની વિશેષ સુવિધા આપ ઇન્ટરનેટના માધ્યમથી આપના મોબાઈલ ટેબ્લેટ કોમ્પ્યુટર તથા ટીવી પર નિહાળો કચ્છમાં સામાજિક ધાર્મિક મહોત્સવોનું જીવંત પ્રસારણ પ્રસારણ નિહાળવા ક્લિક કરો www.rajgorlive.com ધાર્મિક તથા સામાજિક ઉજવણીના જીવંત પ્રસારણ માટે સંપર્ક કરો રાજગોર લાઈવ પ્રસિદ્ધ રાજગોર મોબાઈલ નંબર 9537469476 ટેલિફોન નંબર 02832240312242312 દર્શક મિત્રો નમસ્કાર હું ખુશ્બુ સરવૈયા કચ્છ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે આજે વાત કરીશું નેપાળના વડાપ્રધાન ભારત ગુજરાત અને કચ્છ ઉપર ઓળઘોળ નેપાળના વડાપ્રધાન કેપી ઓલીને કચ્છના પ્રવાસ દરમિયાન કહ્યું હવે ભારતની મદદથી નેપાળનું થશે પુનર્નિર્માણ સમાચારોની શરૂઆત કરીએ પડોશી રાષ્ટ્ર નેપાળના વડાપ્રધાન કેપી ઓલી શર્માના કચ્છ પ્રવાસના ધબકારથી પહેલા નિહાળી આગમન કચ્છમાં કદાચિત 6 દાયકા પછી કોઈ દેશના વડાપ્રધાન મુલાકાતે આવ્યા હોય એ ઐતિહાસિક રાજકીય ઇતિહાસની આ ઘટના હશે નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલી સહિત અર્ધુ પ્રધાનમંડળ કચ્છના પ્રવાસે આવ્યું હતું આપણા દેશના રાજદ્વારી મહેમાન એવા કેપી શર્મા ઓલીનું રાજ્ય સરકાર વતી સ્વાગત કરવા રાજ્યપાલ ઓમપ્રકાશ કોહલી ખાસ ભુજ એરપોર્ટ ઉપર આવ્યા હતા તેમની સાથે રાજ્યમંત્રી તારાચંદભાઈ છેડા કચ્છના પ્રભારી શંકરભાઈ ચૌધરી સાંસદ વિનોદ ચાવડા સહિતના આગેવાનોએ નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલીનું સ્વાગત કર્યું હતું આ ઉપરાંત કચ્છની અગ્રગણ્ય સંસ્થાઓના પ્રતિનિધિઓએ ઉત્સાહપૂર્વક સૌને આવકાર આપ્યો હતો પોતાના કચ્છ પ્રવાસના આરંભે ભવ્ય સ્વાગતથી ખુશખુશાલ નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ ગુજરાત અને ભારતના સહકારથી નેપાળમાં ભૂકંપગ્રસ્ત વિસ્તારોમાં પુનર્નિર્માણનું કાર્ય આગળ વધારવાની લાગણી વ્યક્ત કરી હતી બહુ હાર્દિક સ્વાગત કિયા ગયા મેં પશુપતિનાથ કે ઓર સે ઉસ દેશ કે જનતાઓ કે ઓર સે ઓર બુદ્ધ કે જન્મભૂમિ કે જનતાઓ કે ઓર સે સભી યહાં કે ભુજ ઓર કચ્છ કે લોગો કો અભિવાદન કરતા હું અભિનંદન કરતા હું ઓર મેરે સારે શુભકામનાએ હૈ યહાં કુછ સાલ પહેલે ભૂકંપ ગયા થા હમારે યહાં લાસ્ટ યર ગત સાલ ભૂકંપ ગયા તો હમ આપ લોગો ને તો ઉસકો પુનર્નિર્માણ કિયા હમ અભી પુનર્નિર્માણ કા સિલસિલા શુરુ કર રહે હૈ ઇસલિયે હમ યહાં સીખને આયે હૈ કે કૈસે પુનર્નિર્માણ પ્રભાવકારી ઢંગ સે કિયા જાય કૈસે જલ્દ સે જલ્દ અચ્છી તરીકે સે કિયા જાય ઓર હમારે યહાં ફિર હિમાલય પ્રદેશ હૈ ચંડીગઢ પ્રદેશ લેન્ડસ્લાઇડ હોતા હૈ અબ ઠંડ બહુત હૈ ઉસ જગહ પર હમ વિલંબ ભી નહીં કર પાએંગે ઇસલિયે સીખને કે લિયે ભી યહાં આયા ઓર આપ લોગો સે मैं सीखने आया था ये भूकंप से कैसे पुनर्निर्माण किया जाए मगर सीखने का मुझे लग रहा है कि बहुत सारे चीज़ मिलेंगे और सवाल नहीं भी एक बहुत कैसा गुजरात में मदद है कि पुनर्वसन कार्य में नेपाल में लास्ट क्वेश्चन हाँ ये इंडिया सरकार और हम और यहाँ का राज्य सरकार के बीच में बात होगा कि कैसे क्या कर पाएंगे क्या कर सकेंगे इसके दोनों देशों के बीच में पिछले पर अच्छे रिलेशन की शुरुआत हुई है जरूर हमें मोगा बिजली ना बिल माफी छुटकारों में हो अने डायमंड सोलर हीटर अपना हो आधुनिक टेक्नोलॉजी थी सच डायमंड सोलर એટલે સુવિધાઓની બળજા પર્યાવરણની જાળવણી સાથે ગરમ પાણી વીજ બિલમાંથી છુટકારો ખરીદીમાં સબસિડીનો આર્થિક લાભ મજબૂત બનાવવા બેકઅપ હીટર સિસ્ટમના કારણે સતત ગરમ પાણીની સુવિધા MNRI એપ્રુવ ISO 9001:2008 સર્ટિફિકેટ 8 વર્ષની વોરંટી ડાયમંડ સોલા એટલે સર્વોત્તમ પસંદગી આજે અમારી મુલાકાત લો શિવ સેનેટરી સ્ટોર તેલ કતિરા રેસિડેન્સી કોમ્પ્લેક્સ મંગલમ 4 રસ્તા રોડ સંસ્કાર નગર ભુજ ફોન નંબર 0 28 32 251 0 36 ડાયમંડ સોલા ઇકો હોટ વોટર
હવે વાત ગ્રામીણ વિસ્તારની મુલાકાતની જોઈશું નેપાળના વડાપ્રધાન સહિતના મંત્રી મંડળે લીધેલ ભીમાસર ગામની મુલાકાત કચ્છ ન્યૂઝ પહોંચ્યું છે ભીમાસર ભૂકંપ પછીના આપણા કચ્છના નવનિર્માણને નિહાળવા વિશ્વના અનેક દેશોના પ્રતિનિધિ મંડળ આવી ચૂક્યા છે પણ નેપાળનું પ્રધાનમંડળ તેમજ સરકારી અધિકારીઓ સાથે ખુદ વડાપ્રધાન જ્યારે કચ્છના ગામડાઓમાં આવે એ હકીકત કચ્છ ગુજરાત અને આપણા દેશ ભારત માટે ગૌરવની છે ભીમાસર ચકાસરમાં રાજ્ય સરકાર વતી સંસદીય સચિવ વાસણભાઈ આહિરે પોતાના પ્રવચનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કચ્છ પ્રત્યેના પ્રેમને યાદ કરીને ભૂકંપના નવ નિર્માણની વાત કરી હતી આદરણીય નરેન્દ્રભાઈ કા કચ્છ કે પ્રતિ પ્રેમ આપને દેખા હોગા अभी जब भी आपके नेपाल में भी आए कल या परसों आपके साथ आदरणीय प्रधानमंत्री जी की आदरणीय शर्मा जी सर से मीटिंग थी तभी भी कच्छ को उन्होंने याद किया था कि आदरणीय ऑनरेबल शर्मा साहब अगर जो भूकंप में कैसे खड़ा होना है आपको देखना है तो मेरे गुजरात में जाओ मेरे कच्छ में जाओ आपको दिखाएंगे कि आज भीमासर जैसे गोकुल जैसे गाँव बन रहे हैं आप पशु पशुनाथ जी महादेव जिसके पूरे परिवार की पूजा करती है दुनिया ऐसे पशु पशुनाथ जी के इस पवित्र भूमि से अब जब आप आ रहे हो ये हमारी द्वारिका की भूमि है कालिया ठाकुर की भूमि है आज इस कॉन्स्टिट्यूशन की ओर से पूरे कच्छ की ओर से और हमारे गतिशील गुजरात के लाडले मुख्यमंत्री आनंदी बेन की सरकार की ओर से मैं आपका खर दिल से मैं बहुत बहुत स्वागत करता हूँ आपने हमको इतना सारा टाइम दिया इसके लिए मैं बहुत बहुत शुक्रिया अदा करता हूँ भीमासर मध्य संसदीय सचिव वासणभाई आहिर સાંસદ વિનોદ ચાવડાએ નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલીનું સ્વાગત સન્માન કર્યું હતું તો કચ્છ જિલ્લા પંચાયતના કોંગ્રેસના વિપક્ષી નેતા અને ભીમાસરના વતની વીકે હુંબલ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ વેલજીભાઈ બીજલે પણ પોતાના ગામમાં કેપી શર્મા ઓલીને ઉષ્માપૂર્વક સન્માન્યા હતા કચ્છના આ પ્રવાસ દરમિયાન નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલીના પત્ની શ્રીમતી રાધિકા માટે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી હીરાબાએ મોકલાવેલ સાડીની ભેટ ડોક્ટર નીમાબહેન આચાર્યએ આપી એનો ઉલ્લેખ પોતાના પ્રવચનમાં કર્યો હતો મેં એક ચીજ કહુંગા કે હમ યહાં આયે આપ લોગોને જો સ્વાગત કિયા ઉસસે હમ ગબડા ગયે હૈ कि इसका रिटर्न कैसे करेंगे मुझे ऋण लेना पसंद नहीं है अब आप लोगों ने ऋण ही बना दिया ऐसा ही नेपाल में भी हम ऋणी तो हैं जनता के फिर भी हम कुछ कर सकते हैं मैंने कई साल जेलों में बिताया जनता के अधिकार के लिए राजशाही से लड़ा तानाशाही से लड़ा जेलों में बिताया भूमिगत में बिताया संघर्ष किया आंदोलन किया कुछ तो किया ये कह सकते हैं हम यहाँ किया कुछ नहीं है स्वागत लिया है इसको कैसे चुकता किया जाए मेरे दिमाग में ये चल रहा है कि क्या किया जाए मैं अगर कुछ ना हो फिर भी बहुत ईमानदारिता के साथ नेपाल आप लोगों के प्रति मैत्री भाव रखेगा नेपाल आप लोगों का मित्र रहेगा आप लोगों का भलाई के लिए नेपाल सोचेगा अब कहीं कुछ करने का वक्त आया तो नेपाल आपके साथ है आपके लिए करेगा सम्माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी ने तो स्वागत किया था ही उनके माता जी ने भी हमको आशीर्वाद भेजा तो मैं उससे उनके प्रति आभारी हूँ अब मैं कह सकता हूँ कि भारत के प्रधानमंत्री जी के माता से लेकर सारे अवाम की माताओं ने जो आशीर्वाद दिया उससे मैं इतना मजबूत हो गया
मैं समझता हूँ कि नेपाल का जो पुनर्निर्माण का काम है उसको अब हम आसानी से कुछ आसानी से ही उसको पार करेंगे। हम लोगों ने अभी अभी सितंबर 20 में नए संविधान बनाए, हम लोगों ने संघर्ष किया, कई बार संघर्ष किया और खास तौर से 1951 में हमारा संघर्ष सफल हुआ, राणाशाही खत्म हो गया और जनता ने जीता, मगर उसको हम संस्थागत नहीं कर पाए और कुछ ही साल बाद हमारे अधिकार फिर राजशाही ने छीन लिया। ये चलता रहा, फिर हम संघर्ष करते रहे, फिर जीते, फिर हमारे अधिकार हमसे चले गए, क्योंकि हम लोगों ने संविधान सभा जैसे आधिकारिक संस्था से संविधान नहीं बना पाया था। अब इस बार हम लोगों ने संविधान सभा, जो जनता द्वारा निर्वाचित संविधान सभा था, उससे संविधान बनाया। अब एक बहुत मजबूत संवैधानिक कानूनी आधार पर हमारा संविधान बना है, हमारे अधिकार सुरक्षित हुए हैं, हमारे अधिकार संस्थागत हुए हैं और नेपाल में लोकतांत्रिक गणतंत्र और संघीय लोकतांत्रिक गणतंत्र स्थापना हुआ है। अब हमें संघीय संविधान को कार्यान्वयन करना है। दूसरा, भूकंप ने जो क्षति किया उसको पुनर्निर्माण करना है बहुत जल्दी। इस काम में हम लोगों ने कानून बना लिया और इसके लिए हम लोगों ने प्राधिकरण भी बना लिया, जो अपने प्लान करके प्लानिंग करके अब काम में लगा हुआ है। हमारे साथ प्राधिकरण के कार्यकारी अधिकारी जी भी हैं, अच्छा ये सुशील गेवाली जी, ये हैं हमारे पुनर्निर्माण प्राधिकरण के कार्यकारी अधिकारी। शुं आप अपना नाणा महत्वपूर्ण दस्तावेजों सोनू चांदी के अन्य कीमती चीज वस्तुओं ने साचवा माटे चिंतित छो, तो हवे चिंता छोड़ो अने आज ज सीधी सेफ तिजोरी पसारो। अपना बजेट मा आईएसओ मानक धरावती तिजोरीओ हवे गुजमा पण सरळताथी मळी शके। आपना घर, दुकान, ऑफिस, बंगला, इंडस्ट्रीज, बैंक सहित सब कोई उपयोग में आवे तेवी सीधी सेफ तिजोरी पसारो। आकर्षक इंश्योरेंस मार्ट वैली निर्माता भरतभाई सोनी 9893 69500 विकी बी सोनी 9856 21 1 47 श्री बालेश्वरी रोलिंग वर्कर्स सोनी बाजार ग्राउंड फ्लोर वाली पराचो सुरेंद्र नगर फैब्रिक जेडीसी चिंतन उद्योग नगर सुरेंद्र नगर हमारी ब्रांच अहमदाबाद वडोदरा राजकोट सूरत भावनगर मेहसाणा भुज सिद्धि से तिजोरी माटे भुजमा संपर्क जगदीश भाई धनजीभाई धका आशापुरा रिंग रोड कंसारा बाजार रमजान ज्वेलर्स सामे भुज मोबाइल नंबर 9848 35 881 सिद्धि से तीव्र प्रतिरोधक तिजोरी 40 वर्ष थी आपनी सेवा। अने हवे निहाड़ी प्रतिभाव कच्छना प्रवास दरमियान नेपाळना वडाप्रधान थी मांडीने आपणा नेताओ अने नागरिकोए शुं लागणी व्यक्त करी ए निहाळीए। हवे झीलीए लागणीनी एक क्षणो। कच्छ आवेला नेपाळना वडाप्रधान केपी शर्मा ओलीनो भीमासर मध्ये कच्छना नेपाळी गुरखा समाज वती भव्य सन्मान करायुं हतुं। खास भीमासर सन्मान माटे आवेल गुरखा समाज माटे आ गौरवनी क्षण हती। कच्छ के लिए पहले कहा जाता था कच्छ में आओ तो दुख पाओ 2001 से पहले, उसके बाद जब ये चेंज हुआ है भूकंप आने के बाद कच्छ ने काफ़ी तरक्की की है,
अब सब यही कहते हैं कच्छ नहीं देखा तो कुछ नहीं देखा, इतनी तरक्की कच्छ ने की है तो हम चाहते हैं कि इसी तरीके से और आगे भी तरक्की हो और भाईचारा इसी तरीके से बढ़ता रहे। और नेपाल में किस तरह बदलाव आ सकता है कच्छ के? नेपाल का अभी बदलाव का इस ज़्यादा मैं नहीं बता सकता हूँ क्योंकि प्रधानमंत्री जी खुद देकर गए और मॉडल लेकर गए हैं यहाँ से। उम्मीद है कि इसी मॉडल पे वो काम करेंगे और काफ़ी सफलतापूर्वक वो भी वहाँ पे इस तरीके का बनाएंगे कि वहाँ भी लोग जाकर जिस तरीके से आज भीमासर देखने आ रहे हैं वहाँ उस तरीके से हर गांव वहाँ का देखें हम, और यही हमारी शुभेच्छा है। भीमासर ने मुलाकाते आवे नेपाल ना वडाप्रधान केपी शर्मा ओली, तेमना पत्नी श्रीमती राधिका अने नेपाल ना नायब वडाप्रधान कमल बहादुर थापा सहित ना मंत्रियों ए भीमासर मध्य बनेल मकानों नु निरीक्षण कर्यु हतुं। आ प्रसंगे भूकंप पछीना कच्छ ना नवनिर्माण अंगे प्रतिभाव आपता कच्छना प्रभारी मंत्री शंकरभाई चौधरी। कच्छ जे प्रमाणे ध्वंस थई गयु हतुं भूकंप मां अने जे प्रमाणे बैठुं थयुं, सरकार प्रजा बधाए साथे मळीने जे सफळतानुं उदाहरण पूरुं पाड्युं छे एटले हुं मानुं छुं के विश्वकक्षाए पण कच्छनो एक सफळतानो सिक्को लाग्यो छे। आनी अंदरथी प्रेरणा लईने नेपाळना प्रधानमंत्रीશ્રીએ કહ્યું છે કે નેપાળમાં પણ અમે પુનર્વસનની કામગીરી આ પ્રમાણે કરીશું, એનો આપણને ખૂબ સંતોષ છે। કચ્છમાં નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલી અને તેમના પ્રધાનમંડળના સાથી સદસ્યોને રાજ્ય સરકાર તેમજ કચ્છી માડુઓએ ઉત્સાહભેર આવકાર્યા હતા। આજે નેપાળના પ્રધાનમંત્રી આવ્યા તે અમારા ગામના માટે ગૌરવરૂપ કહેવાય કે નેપાળના પ્રધાનમંત્રી, નેપાળમાં પણ થોડા સમય પહેલાં ભૂકંપ આવ્યો અને ભૂકંપમાં પુનર્વસન કઈ રીતે સારી રીતે થઈ શકે એને નિહારવા માટે, ત્યાંના લોકોને ફરીને વસાવવા માટે, પુનર્વસન કરવા માટે આજે અમારા ગામની મુલાકાત લીધી। મારે એટલું જ કહેવાનું છે કે કચ્છમાં જ્યારે વિનાશકારી 2001માં ભૂકંપ આવ્યો અને એમના પછી જે પુનર્વસનનું કામગીરી ભીમાસર ગામમાં થઈ છે એવી ક્યાંય પણ કચ્છ જિલ્લામાં કોઈ ગામમાં થયેલ નથી। આજે પૂરું અમારું ગામ એક નવા પ્લાનિંગ સાથે 840 મકાન, તમામ સુવિધાઓથી સજ્જ આ ગામ બન્યું છે। ઘણા ડેલિગેશનો પણ અવારનવાર આ ગામની મુલાકાતે આવ્યા છે, બાંગ્લાદેશનું ડેલિગેશન હતું, એના પછી અમારે થોડા ટાઈમ પહેલાં વર્લ્ડ બેંકની ટીમ આવી હતી, જુદા જુદા ઘણા રાજ્યોના પણ ડેલિગેશનો અહીં આવીને જોવા માટે આવે છે કે કઈ રીતે આ શક્ય બન્યું, કારણ કે દરેક અલગ અલગ જાતિના લોકો રહેતા હોય અને એમને બધાને સમજાવીને બધાએ પૂરા ગામ રિલોકેશન પુનર્વસન માટે તૈયાર થાય, અમે જૂનું ગામ છોડીને આ નવું ગામ બનાવ્યું છે અને અમારા જીવન માટે ખરેખર ખૂબ જ બદલાવ આવ્યો છે એમ કહીશ તો કંઈ ખોટું નથી। નેપાળ હવે કઈ રીતે ભૂકંપ પછી પુનર્નિર્માણ કરશે? કચ્છના પુનર્નિર્માણ કાર્યને નિહાળીને પ્રભાવિત થયેલા નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલીનો પ્રતિભાવ ઝીલીએ। યહાં આને સે મુજે ઓર આત્મવિશ્વાસ બઢ ગયા કે વિનાશ તો હમારી બસ કી બાત નહીં હૈ, અબ સભ્યતા કે હિસાબ સે, વિકાસ કે હિસાબ સે પહેલે ઉસકા રોકથામ કે લિયે કુછ ખાસ પ્રબંધ નહીં હુએ થે, ઇસલિયે જ્યાદા નુકસાન ભૂકંપ प्रकार के जो भूकंप से प्रतिरोध करने वाले घर मकान ऐसा नहीं बने थे पहले, ज़्यादा नुकसान हुआ। अब उसको हम शिक्षा भी ले लेंगे, भूकंप होने से भी कुछ नहीं होगा, भूकंप निरोधक घर बनाएंगे और ये बनाया जा सकता है, पुनर्निर्माण किया जा सकता है। कि मैं यहाँ आकर, भुज में आकर और इस जगह में मैंने देखा कि पुनर्निर्माण किया जा सकता है और करेंगे, हमारा ड्यूटी है, वो करने का काम है, उसमें हमारा आत्मविश्वास भी बढ़ा है। जाहिर चेतवनी, भुज शहर में मिलकत धरावता तमाम ग्राहकों पोतानी मिलकतनी बाकी लेणीनी रकम तात्कालिक भरपाई करी चली, जेमने मिलकतनी नोंध तथा आकारणी करावेल नथी तेओए मिलकतना आधारो रजू करी आकारणी करावी नाना भरपाई करी जवा, अन्यथा पाणी ड्रेनेजना जोड़ा डिस्कनेक्ट करवानी तेमज जरूर मुजब सीलिंग तेमज जप्तीनी कामगीरी हाथ धरवामां आवशे। समयसर करवेरा भरपाई करीने शहर ने समृद्ध बनावीए। मुख्य अधिकारी नगर सेवा सदन भुज। वात प्रेरणादायी पहलनी, આજે અમે આપને બતાવીશું પોતાના દિવંગત પરિવારજનની પુણ્ય સ્મૃતિમાં ભુજના શંકરભાઈ સચદેવ પરિવારની સૌને રાહ ચિંતતી પહેલ। શિક્ષણ, સંસ્કાર અને સેવાના ત્રિવેણી સંગમ સમાન ડોક્ટર કવિતા મીરા સચદેવની 21મી પુણ્યતિથિએ તેમની સેવાને અંજલિ આપવાનો કાર્યક્રમ ડોક્ટર કવિતા મીરા સચદેવ ટ્રસ્ટ દ્વારા ભુજ મધ્યે યોજાઈ ગયો।
આ પ્રસંગે ગુજરાતી સાહિત્યના ખ્યાતનામ સર્જક રાજેશ વ્યાસ મિસ્કિન, કવિતા મીરા સચદે ટ્રસ્ટના પ્રમુખ અને અગ્રણી એડવોકેટ શંકરભાઈ સચદે, જિલ્લા પંચાયતના પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયા, ભુજ નગરપાલિકાના ઉપપ્રમુખ સુશીલાબેન આચાર્ય, કવિ જયંતિ જોશી શવા, સાહિત્યકાર સર્જક ડોક્ટર ધીરેન્દ્ર મહેતા સહિત કચ્છના અગ્રગણ્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ડોક્ટર કવિતા મીરા સચદે ટ્રસ્ટ વતી હોમિયોપેથિકની વિદ્યાર્થિનીઓ કુમારી જનકબા રાણા, કુમારી ભક્તિ શાહ અને કુમારી આરતી ગોસ્વામીને 10-10 હજારની સ્કોલરશિપ એનાયત કરાઈ હતી. જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, ભાવનગર યુનિવર્સિટી તથા સુરત યુનિવર્સિટીમાં હોમિયોપેથિક તબીબી ડિગ્રી BHMS માં પ્રથમ સ્થાન મેળવનાર કુમારી ધરતી ડુમર, કુમારી ગાયત્રી ઉપાધ્યાય, કુમારી આમિના ભેંસાણિયાને પણ ઝળહળતી સફળતા બદલ ડોક્ટર કવિતા મીરા સચદે એવોર્ડ અનાયત કરાયો હતો. ટ્રસ્ટ દ્વારા ધોરણ 10, ધોરણ 12 થી માંડીને ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે સફળતા મેળવનાર છાત્રોનું સન્માન કરાય છે. સૌને રાહ ચિંતા આ પ્રેરણાદાયક કાર્ય પાછળનું પ્રેરણા પણ પરિવારજનની સ્મૃતિ હોવાનું ભાવુક સુરે કહેતા શંકરભાઈ સચદે, સામાન્ય રીતે દરેક માણસને જીવન તરફ મોહ હોય એ સ્વાભાવિક છે, પણ હું વર્ષોથી માનું છું કે જીવન અનિશ્ચિત છે, મૃત્યુ નિશ્ચિત છે. છતાં મૃત્યુ કોઈ પણ પરિવારજનનું થાય તો આપણને દુઃખ થાય એ સ્વાભાવિક છે, પણ એ દુઃખમાં રાજવાને બદલે જો આપણે મૃત્યુની ઘટનાને કોઈક સામાજિક વળાંક આપી શકીએ, એવી પ્રવૃત્તિઓ કરીએ કે જે ગુજરનાર વ્યક્તિને પ્રિય હોય તો એના આત્માને શાંતિ મળે, વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે, તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે અને એક સારું સામાજિક કામ થઈ શકે અને આપણને પોતાને પણ એક પ્રકારની સાંત્વના મળે. સચદે પરિવાર વતી શ્રીમતી પુષ્પાબહેન સચદે, ઉર્મેશ સચદે, હિરેન સચદે, હસુભાઈ ઠક્કરે વ્યવસ્થા સંભાળી હતી. ગણમાન્ય સર્જકો અને શ્રોતાઓની ઉપસ્થિતિમાં ગુજરાતી ભાષાના ખ્યાતનામ કવિ રાજેશ વ્યાસ મિસ્કિન મન મૂકીને વરસ્યા હતા. આમ સગળું પાર પડતું, આમ અટવાતું બધું ને આમ સગળું અટપટું ને આમ સમજાવું બધું, આમ તો એવું હતું ને આમ તો એવું થયું, અંત કે આદિ વિનાનું આમ ચર્ચાતું બધું, આમ આમ તો એવું હતું આમ તો એવું થયું, અંત કે આદિ વિનાનું આમ ચર્ચાતું બધું ને આમ થી બસ નીકળ્યો તો આમ બસ આવી ગયો, હા હવે એને પણ બસ આમ કહેવાતું બધું ને આમ નહીં પણ આમ, નાના આમ નારે આમ છે, 12 ગો પહેલા જ બોલી સાથ બદલાતું બધું, આમ તે હોતું હશે ને આમ કઈ ચાલે નહીં, વંશ 94 ટક્યો તે આમ ચર્ચાતું બધું, આમ સઘળું બહાર પડતું આમ અટવાતું બધું આમ સઘળું અટપડું ને આમ સમજાતું બધું. ગઝલમાં વાત બદલાતી ગઈ તો એક સમયે ઇંગ્લિશ શબ્દ આવે ત્યારે એમ લાગ્યા કરતો કે ગઝલ હાસ્યની જ કવિતા હોય, પણ ના, ઇંગ્લિશ શબ્દ પણ આવતો હોય અને એ ગંભીર પણ ગઝલનો શેર બને તો થોડીક વચ્ચે વચ્ચે વાત એટલા માટે કહી દઉં છું કે 2001ની સાલમાં એવું બન્યું કે અમદાવાદના હાઈકોર્ટના થોડાક વકીલો સાથે અને થોડાક ડોક્ટરો સાથે એક સાંજ બેસવાનું થયું અને લોકો બધા એમ કહ્યું કે જો ભાઈ હવે તો સાયન્સના માણસ, જો અમે આના માણસ, કાયદાના માણસ, આના માણસ, બહુ સમજણ ના પડે કવિતામાં, તો મારે અમને કઈ રીતે સમજાવું કે કવિતામાં સમજણ પડતી હોય તો કઈ રીતે આવે, તો કવિતા વિશે થોડીક વાત કરવાનું કહ્યું. ગઝલ બે, ગઝલ જે છે ને બે પંક્તિમાં લખાય, તે બે પંક્તિને મિશ્રા કહે છે, મિશ્રાનો એક અર્થ થાય છે કમાળ, એટલે બે મિશ્રા એટલે બે કમાળ, અને જેવા કમાળ ખુલે તો આખું ઘર દેખાય, ઘરનું ઐશ્વર્ય દેખાય, એ મિશ્રા ખોલીએ તો આખું આકાશ પણ દેખાય, તો જેમ ગઝલના બે મિશ્રા ખુલતા જાય એમ એમ એની અંદરની વાત આપણને સમજાતી જાય છે. ગઝલ દરેક ગઝલો એવી નથી કે વાહ થઈ જાય છે, ઘણી ગઝલોમાં ઊંડા ઉતરતા જઈએ, ખોવાતા જઈએ, ખોવાતા જઈએ, ખોવાતા જઈએ, તો પણ બિટવીન ધ લાઇન્સની વાત જે છે, એની બે વચ્ચેની જે મૌન રહેલું છે એની વાત છે, એ આપણને માણવા મળે, એનું ભાવ વિશ્વ ઊભું થાય.
25-27 વર્ષની ઉંમરમાં નવું પરણેલું એક કપલ છે, પતિ પત્ની એક યુવક ને યુવતી પરણ્યા છે, એક બાળક જન્મ્યું છે. એ બાળકને થોડું 3-4 વર્ષનું પણ થઈ ગયું હશે, એટલે કદાચ ચાલતા શીખ્યું હશે. એને લઈને આનંદ મેળો ફનફેરમાં જાય છે. આનંદ મેળાની અંદર જઈને વિચારે છે કે આપણા બાળકને માટે રમકડો અપાવીએ તો, એટલે એમણે લિયોના રમકડાનો ભાવ પૂછ્યો હશે. 1500-1700 ના ભાવના 1200-1500 ના રમકડા મોંઘા લાગ્યા હશે, એટલે એમણે વિચાર્યું હશે કે પ્લાસ્ટિકના રમકડા, પ્લાસ્ટિકના રમકડાનો ભાવ પૂછ્યો હશે, એ ખૂબ મોંઘા લાગ્યા હશે. પછી માટીના રમકડાનો ભાવ પૂછ્યો હશે, માટીના રમકડા મોંઘા લાગ્યા હશે. બંનેના મનમાં એવું થયું હશે કે આપણે કેવા કમનસીબમાં બાપ છીએ, કેવા પ્રેમી છીએ કે જેને પ્રેમથી લગ્ન થઈ અને આ બાળક જન્મને બાળકને આપણે માટીનું રમકડું પણ અપાવી નથી શકતા. પછી લોકોને થયું હશે રડી પડીએ. પણ બાળકની હાજરીમાં મા બાપ રડી પડે તો બાળકના મનમાં કેવું થાય, એટલે કદાચ આંસુ રોકી રાખ્યા હશે. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચારો. આપ પણ આપની ફરિયાદ કે સમસ્યા અમને મોકલી શકો છો. કચ્છ ન્યૂઝ બનશે આપનો અવાજ. ફરી મળીશું આજ સમયે આજ ચેનલ પર. ત્યાં સુધી રજા લઈ ધન્યવાદ.